ભરૂચ નગરપાલિકા અને બોડા કચેરી દ્વારા ગેરકાયદેસર બાંધકામોમાં નક્કર કાર્યવાહી ન કરાતા આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજાયો બોડા કચેરી અને ભરૂચ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોમાં નક્કર કાર્યવાહી નહીં કરવા બાબતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો અને ભરૂચનો માળખાગત વિકાસ થાય તે માટે વર્ષ બે હજાર બારમાં ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી હતી અને બોડાની રચના થયા બાદ ભરૂચનો માળખાગત વિકાસ થવાના સ્થાને ભ્રષ્ટાચારયુક્ત વિકાસ થઈ રહ્યો છે તેવા આક્ષેપો કરાયા છે ત્યારે બોડાના નિયમો ગરીબો માટે કડક અને અમીરો માટે સગવડિયા સાબિત થઈ રહ્યા છે જેની સીધી અસર બોડામાં સમાવિષ્ટ વિસ્તારમાં ઉભી થઈ છે જેના પાછળ બોડાના અધિકારીઓની વાલા દવલાની ભ્રષ્ટાચારીભરી નીતિ જવાબદાર છે તેવા પણ ગંભીર આક્ષેપો કરાયા છે અને ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવિષ્ટ ખોલાવ ગામના સર્વે નંબર સાત પૈકીના પ્લોટ નંબર છ ઉપર ઉભું કરાયેલ સેવનએક્સ બિઝનેસ હબનું બાંધકામ નિયમ વિરુદ્ધનું હોવાનું પુરવાર થાય છે આમ છતાં બૌડા દ્વારા આ બાંધકામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું પણ જણાવાયું છે અને તાજેતરમાં જ બૌડામાંથી સર્વેયર જીગર ગોહિલ પ્લાનિંગ આસિસ્ટન્ટ કોમલબેન અને ઇન્ચાર્જ જુનિયર ટાઉન પ્લાનર બિઝનેસ ની સ્થળ ચકાસણી કરી હતી અને સ્થળ ઉપર તપાસ બાદ પણ બોડાની ટીમે પંચક્યાશ કર્યો નથી કે કોઈ અહેવાલ પણ તૈયાર કરવામાં આવ્યો નથી ફારૂક દિવાન કેટીવી ન્યૂઝ ભરૂચ